નમસ્કાર દર્શક મિત્રો હું પ્રીતિ મહેતા આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં જ્યારે આપણે કોઈપણ કામ માટે જતા હોઈએ છીએ બહાર ત્યારે એક પુરાવો જોઈતો હોય છે પછી તે આધાર કાર્ડ હોય કે પછી હોય લાયસન્સ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે અને તે છે કે ફેસલેસ સેવા આરટીઓમાં મળી રહેશે પરંતુ જે પ્રમાણે ફેસલેસ સેવાની વાત થાય છે શું ખરેખર એ ફેસલેસ સેવા છે આરટીઓમાં જ્યારે પણ આપણે જઈએ છીએ ત્યારે ક્યારેક ને ક્યારેક આપણને ઘણી બધી આંટીઘૂટીઓનો સામનો થતો હોય છે અને આ આટી ઘૂટીમાંથી એક જ વ્યક્તિ મસીહા બનીને આપણને બચાવતો હોય છે અને તે હોય છે એજન્ટ પરંતુ આટલી બધી સમસ્યાઓની વચ્ચે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય કે પછી લાઇસન્સ રિન્યુઅલ હોય કે પછી નામ ચેન્જ કરાવવાનું હોય કે એડ્રેસ ચેન્જ કરાવવાનું હોય આ બધાની વચ્ચે ઘણી બધી આંટીઘૂટી છે અને એટલા જ માટે આજનો આ સબ્જેક્ટ છે આજનો આ વિષય છે કે RTO ની આટીઘૂટી શું તમને RTO ના નિયમોની છે મંજવણ શું તમે RTO ની લદતી તમામ માહિતીથી વાકેફ છો શું ઓનલાઈન રજિસ્ટ્રેશન ના તમને મંજવણ છે શું તમે આરટીઓ વિભાગની ફેસલેસ સેવાથી માહિતગાર છો શું તમે જાણો છો ફેસલેસ અરજી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ ડુપ્લિકેટ લાયસન્સ બનાવવા સહિતની સચોટ માહિતી આરટીઓની આટી ઘૂંટી ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે ડિજિટલ જમાનો છે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઓર્ડર ઓનલાઈન થતો હોય છે પરંતુ આમ છતાં પણ આરટીઓની વાત કરવામાં આવે આરટીઓની શું ફેસલેસ સેવા વિશે આપને ખ્યાલ છે ખરો તો સોમાંથી પંચાણું ટકા લોકો એવા હશે કે જે કહેશે કે ના કારણ કે તેની પાછળના ઘણા બધા કારણો છે કારણ કે જ્યારે પણ ફેસલેસ સેવા લાવવામાં આવી તેની પ્રોપર જે માહિતી છે તે લોકો સુધી પહોંચાડવામાં નહોતી આવી ફેસલેસ સેવા કયા વેબસાઈટ પરથી એનો ઉપયોગ કરી શકાય તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોતા હોય છે ડેટા એપ્રૂવ કેવી રીતે થતો હોય છે કારણ કે જેટલા લોકોએ આનો લાભ લેવાની કોશિશ કરી છે આમ છતાં પણ તે લોકોને આર ટીઓમાં તો જવું જ પડ્યું છે અને તેના પાછળનું કારણ એક જ હતું કે ડેટા એપ્રુવ થયેલો નહોતો ડેટા એપ્રૂવ કેમ નહોતો થયેલો ડેટા એપ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ આરટીઓની આરટી ઘોટીનો ઉકેલ ઈ સર્વિસ તો કર્યો પરંતુ ઈ સર્વિસ જે પ્રમાણે કહી શકાય કે આરટીઓના જે નીતિ નિયમો હોય છે શું તે જ પ્રમાણે બનાવવામાં આવી છે જો તે જ પ્રમાણે બનાવવામાં આવી છે તો ડેટા એપ્રૂવ કેમ નથી થઈ રહ્યો શા માટે આજે પણ અરજદારોને આરટીઓના ધક્કા ખાવા પડે છે ફી કેવી રીતે ભરવી ફી ભરવાની સાથે સાથે જે ફોર્મ હોય તે કેવી રીતે ભરવું આ બધા જ સવાલો એવા છે કે જે હજી પણ યથાવત છે કારણ કે તેની કોઈ પ્રોપર પ્રકારે માહિતી આપવામાં નથી આવી જેના કારણે આજે પણ અરજદારોને આરટીઓમાં જવું પડે છે આજે પણ તેમને ફેસલેસ નહીં પરંતુ ફેસ બતાવવા માટે આરટીઓમાં જવું પડે છે અને આજે પણ તેમને એજન્ટનો સહારો લેવો પડે છે જે પ્રમાણે વાત કરવામાં આવે ફેસલેસ સુવિધાની તો તેમાં જે પ્રમાણે વેબસાઈટની વાત કરવામાં આવે છે કહેવામાં તો એવું આવી રહ્યું છે કે ઈ સર્વિસ સરળ છે પરંતુ આ કેટલી સરળ છે કે જો અરજદાર ભણેલા ન હોય તો જો અરજદાર ટેકનોલોજીની સાથે ટેકનોસેવી ના હોય તો તો હવે આપ કહીશો કે ટેકનોસેવી ના હોય તો એમના કોઈ નિયર નિયર વન હોય કે ડિયર વન હોય તે એનો ઉપયોગ કરી શકે તેમની મદદ કરી શકે પરંતુ આમ છતાં પણ હજી પણ ટેકનોલોજીથી આપણે એટલા બધા પ્રોપર નથી થયા કે જેમાં ફેસલેસ અરજી કરવી પડે ફેસલેસ સેવાની જે વાત કરવામાં આવી રહી છે આરટીઓની ટીઓની આટીઘૂટીની આજે આપણે વાત કરીશું

જે પ્રમાણે આરટીઓની આંટીઘોટીની વાત કરવામાં આવી રહી છે ડેટા ની જે વાત કરવામાં આવી રહી છે તો કેવી રીતે આ ડેટા એપ્રુવ થતો હોય છે કેવી રીતે ફોર્મ ભરવાનું હોય છે તેના માટેની કઈ વેબસાઇટ હોય છે આ બધા જ સવાલોના જવાબ આજે આપને મળશે આ ડિબેટમાં આ ટોક શોમાં આ ચર્ચામાં જે ચર્ચા દરમિયાન આપ જાણશો કે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવી શકાય છે ઘરે બેઠા નામ ચેન્જ કેવી રીતે થઈ શકે છે પાટણવાડેજી અવાજ આવી રહ્યો છે યસ મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટમાં હાલમાં જે ડિજિટલ ઇન્ડિયાના નામે જે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલું છે અને તમામ પ્રકારની કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહેલ છે માની લો કે આપણે ડિજિટલ ઇન્ડિયાને લીધે એનો આવકાર આપીએ પરંતુ સાથે સાથે જે ઓનલાઈન કામગીરી કરવામાં આવી રહેલ છે એ એવા પ્રકારની કામગીરી થઈ રહી છે કે પ્રજા સમક્ષ એની કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વગર રાતોરાત ડિજિટલ ઇન્ડિયાના નામે અથવા તો ઓનલાઈનના નામે પરિપત્રો અથવા તો નોટિફિકેશન સરકાર તરફથી કરવામાં આવે છે જે ખરેખર ગેરવ્યાજબી છે ગેરવ્યાજબી એટલા માટે છે કે તમે જે કંઈ ઓનલાઈન કરવા માગતા હોય એ ખરેખર પહેલાં સમક્ષ એને મૂકવું જોઈએ પ્રજા સમક્ષ મૂકીને એમાં કોઈ ઓપિનિયન પણ લેવા જોઈએ કે ખરેખર એની અંદર કોઈ સુધારા વધારા કરવા છે માત્ર એક નોટિફિકેશન બહાર પાડવાથી પ્રજાને ખ્યાલ નહીં આવે કે આ કયા પ્રકારનું ઓનલાઈન કામગીરી આપણે કરવાની છે એટલે ખરેખર મોટર વિકેટ ડિપાર્ટમેન્ટમાં આ અનેક પ્રકારની સમસ્યાઓ હાલમાં અરજદારો ભોગવી રહેલ છે જી બિલકુલ જૈન બારેવાડિયાજી આપની પાસે આવવા માંગે છે આપ જણાવશો કે જે પ્રમાણે ગુજરાત સરકારની આરટીઓ વિભાગ તરફથી ફેસલેસ સુવિધાની જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે

વીસ સેવામાં વાહનને લગતી છે વાહન ટ્રાન્સપોર્ટને લગતી છે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી છે ફક્ત બે કામ માટે જ આરટીઓમાં લઈને જવું પડે છે એક તો વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવો હોય તો ટેસ્ટ માટે કાચા લાઇસન્સ પાકા લાઇસન્સના ટેસ્ટ માટે અરજદ્વારે રૂબરૂ જવાનું છે એ સિવાય બાકીનું વાહન પાસિંગ માટે જે ટ્રાન્સપોર્ટ વાહનો છે એના પાસિંગ માટેના કામ માટે તમારે વાહન લઈને જવાનું છે આ સિવાયની મોટાભાગની સર્વિસીસ છે એ ફેસલેસ કરવામાં આવી છે ફેસલેસમાં એમ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન અથવા સારથી ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો વહન ડોટ જીઓવી ડોટ ઇન આ ત્રણ જે વેબસાઇટો છે અથવા આરટીઓ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન કરશો એના પરથી પણ તમને માહિતી મળી શકશે એટલે ફેસલેસ કરવામાં આવ્યું છે હવે બધા જ ડિપાર્ટમેન્ટમાં ફેસલેસ સર્વિસ થવા માંડી છે એટલે આરટીઓ ડિપાર્ટમેન્ટે જે ફેસલેસ સર્વિસ કરી જે કરી છે એમાં સારું કર્યું છે

ફેસલેસ સુવિધાની જગ્યાએ ફેસ બતાવવા માટે આરટીઓમાં જવું જ પડે છે એ યા બીજી રીતે ડેટા એપ્રૂવ ના થતો હોય કારણ કે હજી સુધી લોકોને ખ્યાલ નથી કે કઈ વેબસાઇટનો ઉપયોગ કરવાનો છે હજી પણ લોકોને ખ્યાલ નથી કે કઈ વેબસાઇટની સાથે સાથે કયા ડેટા જોઈશે કઈ રીતે આ વેબસાઇટનો ઉપયોગ કરવો કઈ રીતે આ આખી જે ફેસલેસ સેવા છે તેનો લાભ લેવો હજી પણ લોકો એનાથી અજાણ છે આજે પણ લોકોને આરટીઓમાં જવું જ પડે છે હરીશજી આપણી પાસે આ માંગીશ પહેલાં તો હું એજન્ટ વિશે વાત કરું તો એજન્ટ જેવું કશું હોતું નથી કારણ કે જે લોકોને એજન્ટ તરીકે સંબોધે જે એ લોકો એક આપણે સેવાકીય નોમિનલ ફીથી એમનું કામ કરતા હોય છે અને એ લોકો પાસે જેમ કે કોઈને સમજી લો કે વાહન ટ્રાન્સફર કરાવવું છે પણ એમને જે કામગીરી છે તે ફાવતી નથી અથવા તો એમની પાસે સમય નથી નોકરી ધંધાના સમય આજની તારીખમાં એટલા બધા વ્યસ્ત સમયના કારણે કોઈ જઈ નથી શકતું તો એવા લોકો જે પબ્લિકના સહાયક છે જે આરટીઓના જાણકાર છે અને કોઈ ભૂલ ના થાય અને એક જ ધક્કે એમનું કામ સરળતાથી પતી જાય એના માટે આવા સહાયકોનો તેઓ સહારો લેતા હોય છે બીજી વસ્તુ કે જે અપલોડ કરવાનું આવતું હોય છે આપે કીધું કે કોઈ એજન્ટ નથી તો આ જે સહાયકો છે એ કોણ છે સહાયકો ફ્રીમાં એ લોકોને મદદ કરશે દરેક સરકારીમાં તમે તમે કોઈ પણ જુઓ તો LIC માં જુઓ પછી ટેક્સ આપણે ઇન્કમ ટેક્સમાં જુઓ તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમારે કોકનો સહારો તો લેવો કારણ કે દરેક ક્ષેત્ર એવા હોય છે કે દરેક ક્ષેત્રમાં હોય છે અને એ લોકો એમનું કામ કરી લેતા હોય છે અને જાણકાર એટલા માટે કે એમનો પોતાનો સમય બચાવવા માટે અને જે વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે ધક્કા ન ખાવા પડતા હોય એટલા માટે આવા સહાયકોનો સહારો લેતા હોઈએ બાકી સહાયક જ કહેવાય અને જો એજન્ટના નામથી સંબોધે તો બી હું કહું છું દરેક ક્ષેત્રમાં એજન્ટ છે એલઆઈસી માં જાઓ ઇન્કમ ટેક્સ માં જાઓ તમે એવી રીતે ગણતરી કરો તો સમજી લો કે સરકારી નિયમ જે આપણે કે કોઈ પણ કેસ તમે જાતે લડી શકો છો પણ છતાં પણ આપણે વકીલને રાખીએ છીએ કારણ કે એ કાયદાકીય ભાષા એમની જાણતા હોઈએ એવી જ રીતે આરટીઓમાં પણ ઘણા બધા એવા મુશ્કેલ જેમ કે તમે હાલ કીધું ફેસલેસ તો ફેસલેસમાં બધા વસ્તુઓ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોઈએ જેમ કે લાઇસન્સની સેવા કરવાની હોય રિન્યુ તો એમાં આધાર કાર્ડ પછી એમનું લાયસન્સ ફોટો મેડિકલ ફોર્મ આવી રીતે ટ્રાન્સફર્ટ વાહન ટ્રાન્સફર કરાવવાનું હોય તો એમને ઓગણત્રીસ ત્રીસ નંબરના ફોર્મ પછી બંને લેનાર વેતનારના રહેઠાણના પુરાવા આરસી બુક વીમો પીયુસી એટલે આ બધી વસ્તુ કેવી રીતે ક્યાં અપલોડ કરવી

એટલે સ્વાભાવિક છે કે અત્યારે એજન્ટોને પ્રવેશ પર પ્રતિબંધ છે એના માટે વાહન વ્યવહાર કમિશનરે પરિપત્રો બી કરેલા છે કે ભાઈ એજન્ટ પ્રથા સરકારે નાબૂદ કરેલી હોય પણ આ પરિપત્રોનો અમલ કેટલો હા એટલે એટલે કહેવાનો અર્થ એ છે કે હરીશભાઈનું કહેવાનું એવું છે કે ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું જે અન્ય માન લો કે સેલ ટેક્સ તો સેલ ટેક્સ પ્રેક્ટિસનર હોય છે બરાબર છે ઇન્કમ ટેક્સ તો ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરવા માટે હોય છે બરાબર છે કોર્ટોમાં એડવોકેટો હોય છે એ બધા માન્ય છે એમની રજૂઆત સરકારમાં એવી પણ છે જ્યાં લગી હું જાણું છું ત્યાં લગી કે તમે એજન્ટ પ્રથા નાબૂદ કરી વાંધો નહીં તમે હવે ડિજિટલ ઇન્ડિયા ઓનલાઈન ફેસલેસ કામગીરી અનેક પ્રકારના નોટિફિકેશન અનેક પ્રકારના પરિપત્રો કરી મોટર ખાતાને સો ટકા ડિજિટલ બનાવવા જઈ રહ્યા છો અને તમારી વેબસાઇટ એવી આંટી છે કે કોઈપણ વેબસાઇટ ઓપન કરે તો લાયસન્સ રિન્યૂ કરવું હોય તો બી એ લાયસન્સ રિન્યૂ રિન્યૂના પૈસા ભરવા સુધી વેબસાઇટ ઉપર જઈ શકતા નથી જેને કારણે સ્વાભાવિક છે

એ 100% અરજદારોને હેલ્પ કરી શકે એવું છે કે હજી પણ આરટીઓ ની આટી તેમને ઓનલાઈન પણ તકલીફ આપશે મોટરવાણ ખાતામાં 1998 98 માં જ્યારે તે વખતના વાહન વ્યવહાર કમિશનર પી પનીબેલ સાહેબ આવ્યા અને એમણે સ્માર્ટ કાર્ડ જે પ્રથા છે એક્ચ્યુઅલી આખી આ ફોરેનની સિસ્ટમ છે આપણે તો એક પ્રથા બી એવી પડી ગઈ છે કે કોઈ બી મિનિસ્ટર આ રીતના ફોરેનમાં જાય અને ત્યાં જો કોઈ વસ્તુ જોઈએ તો એમ કે ભાઈ આપણે ઘડી ઈન્ડિયામાં કે આપણે ગુજરાતમાં આ વસ્તુનું અમલીકરણ કરવા જઈએ એ અઠ્ઠાણું નવ્વાણુંમાં જે સ્માર્ટ કાર્ડની જે પ્રથા આવી અને જે સોફ્ટવેર બનાવવામાં આવ્યા એ સોફ્ટવેર એવા પ્રકારના બનાવવામાં આવેલા કે આઉટસોર્સ ખાનગી કંપનીઓને કામગીરી આપવામાં આવેલી ધીમે ધીમે એ બાબતનો ભૂતકાળમાં જ્યારે હું જનરલ સેક્રેટરી હતો ત્યારે એનો અમે વિરોધ કરેલો કે ભાઈ એકચ્યુઅલી તમે કોમ્પ્યુટરાઇઝ કરો એની સામે અમને વાંધો નથી પણ સોફ્ટવેર જે બનાવવાની કામગીરી છે તમે એવી એજન્સીને આપો એ એજન્સી સો ટકા સંપૂર્ણપણે એ સ સક્સેસફુલ થઈ શકે હવે એમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ છે ત્યાર પછી ધીમે ધીમે તમામ પ્રકારની કામગીરીના સોફ્ટવેર બનાવવામાં આવ્યા એ અલગ અલગ કંપની અલગ અલગ આઉટસોર્સવાળા આવતા ગયા અને એ લોકો બ્લેક લિસ્ટમાં બી આવતા ગયા અનેક પ્રકારના કૌભાંડો બી આઉટસોર્સના કારણે આરટીઓ ડિપાર્ટમેન્ટમાં થયા છે ગુજરાતની અંદર અને પછી અત્યારે NIC ને આ કામગીરી સોંપેલી છે જે ગવર્નમેન્ટનું છે દિલ્હી દિલ્હી કક્ષાએ પણ જે સોફ્ટવેર હજુ પણ જે બનાવવામાં આવેલા છે એમાં ઘણા માઇનસ પોઈન્ટ છે અને એની અંદર બી સુધારા વધારા કરવાની જરૂર છે સુધારા વધારા થઈ રહ્યા છે જૈન મારે વાડી છે આપી પાસે આવવા માંગે છે આપ જણાવશો કે ફેસલેસ સેવા જે છે તે લાવવા પાછળનો હેતુ શું હતો અને તેની ઉપયોગિતા શું છે ફેસલેસ માટેનો જે એ પાછળનો હેતુ એવો છે કે સરકારી કામ માટે આજે કોઈ પણ અરજદારને કોઈપણ વ્યક્તિને કોને કોઈ પણ સરકારી કચેરીમાં જવાનો જો હોય ને તો એને થોડી અરુચિ થશે 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 એટલા માટે કે હજી આપણું જે ફ્રેન્ડલી જે વ્યવહારો છે વિભાગના દરેક વિભાગના કોઈ વિભાગમાં જઈએ તો સામાન્ય રીતે આપણે જતાં પહેલાં પૂછીએ છીએ આજુબાજુને પાડોશીને મિત્રોને કે ભાઈ તમારે ફલાણી ઓફિસમાં કોઈ ઓળખીતું છે મારે જવું જોઈએ તો આજે આટી ઘોટીની જે વાત કરીએ છીએ એમાં જે પ્રોસીજર છે પ્રોસિજર એટલા સરળ કોઈ પણ વિભાગના નથી હોતા પણ આજે ફેસલેસ કરવાને કારણે ઓટોમેટિક એને ગાઈડન્સ મળતું જતું હોય છે જે તમે એક વખત સોફ્ટવેરમાં તમે જ્યારે એન્ટર થશો એપ્લિકેશન માટે તો એને આગળ તમારે લોગિંગ કરતી હોય કે માહિતી માગતું જતું હોય છે એ પ્રમાણે આપતું જતું હોય છે એટલે એને જે જવાનું છે એમાં એક તો જે વિવેકાધીન સત્તા છે કર્મચારી અધિકારીઓ પાસે એના પર પણ કાપ મૂકવામાં પ્રયત્ન છે કે ભાઈ જેની અરજી આવી છે એને તમારે એપ્રુવ આપવાનો છે તમે ડોક્યુમેન્ટ પણ જે ચેકલિસ્ટ આપેલું છે એ પ્રમાણે તમે એને ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે ઓટોમેટિક તમારી અરજી થવાની છે હવે એને કારણે શું થશે કે લોકો એક સરળતાથી થશે હજી વાત રહી આપણા ઇન્ડિયામાં એટલું આપણે ટેકનોલો સેવી નથી અને જે પચાસથી ઉપરની જે ઉંમરના છે હજી કોમ્પ્યુટરથી થોડા ડરે છે અથવા તો એને નથી આવડતું એમ કરીને એક પલાયન વાત છે પણ જે નવી પેઢી છે તમારા જે સંતાનો છે મોટી ઉંમરના જે એમને કહેશો તો સારી રીતે જાણતા હોય છે તો આમાં જાણવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ આપણે થોડું શીખવું પણ જોઈશે અને જ્યારે હવે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ કરન્સી ડિજિટલ ઉપર જ્યારે આવતું જાય છે તો જો આપણે આમાં પાછળ રહીશું તો ઘણા પાછળ ગણાયશું આજે તમે લેબર ડિપાર્ટમેન્ટમાં જાવ ત્યાં લાઇસન્સ લેવા માટે ઓનલાઈન થઈ ગયું છે જીએસટીમાં ઓનલાઈન થઈ ગયું છે ઇવન લેન્ડની અંદર પણ જે રિવન્યુમાં છે એ પણ આજે સોફ્ટવેર બેઝ ઉપર થવા માંડ્યું છે પેપરલેસ થવા માંડ્યું છે તો આરટીઓની કામગીરી એવી અઘરી નથી કે જે એને ફેસલેસ કરવામાં આવે તો ન થઈ શકે રહી વાત કોઈ પણ સોફ્ટવેરની વાત છે કોઈ પણ બાબત ક્યારેય પરફેક્ટ હોતી જ નથી જેમ જેમ એની ખરા જેને જેને એની આપણને ક્ષતિઓ જોવા મળે તો એને રેક્ટિફાઈ કરવાની રહે છે અને રેક્ટિફાઈ કરતાં જાય ધીરે ધીરે એના માટે

કેવી રીતે અરજદાર લઈ શકે ઘણા બધા લોકોએ પોતાના સવાલો બુલેટિન ઇન્ડિયાને આપ્યા છે જે સવાલો તેમને મૂંઝવી રહ્યા છે એ જ સવાલો આજે એમના માટે બુલેટિન ઇન્ડિયા થકી હું આપને પૂછીશ હરીશજી એક મિનિટ પ્રીતિ એના માટે હું જે વ્યવસ્થિત જવાબ આપી દઉં છું ઇન્ડિયન ડ્રાઇવિંગ પરમિટ જે આપ તમે ફોરેન ની અંદર જાવ છો અને ત્યાં વાહન ચલાવવા માટે જો તમારે પરમિટની જરૂર હોય તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવામાં આવે છે આ પરમિટ લેવા માટે પાસપોર્ટ જોઈએ છે ડ્રાઇવિંગ લાયસન્સ વેલિડ હોવું જોઈએ સાથે મેડિકલ ફોર્મ છે પછી ભારતનો નાગરિક હોવો જોઈએ અને એના માટેની ફી એક હજાર રૂપિયા ફી છે હવે આ છે ને ફેસલેસ સર્વિસને પણ આવરી લેવામાં આવેલું છે એટલે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો તો એના આધારે તમને ફેસલેસમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મળે છે અને ઇન કેસ તમે ફોરેનની અંદર ગયા હો અને ત્યાં તમારી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ પૂરી થઈ ગઈ હોય તો તમે ઓનલાઈન એપ્લિકેશન ત્યાંથી કરી શકો છો અને ફી બે હજાર રૂપિયા છે અને તમે ક્યાં મેળવવા માગો છો ત્યાં તમને ક્યાં મોકલવામાં આવે એનું એડ્રેસ આપવાનું રહે છે તો એના આધારે તમને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ નવું પણ આપી શકે છે એટલે જે આ લાઇસન્સ મેળવવા માટેની જે દોડાદોડ થતી હતી લોકોને જ્યારે ફોરેન જવાનું હોય ત્યારે એની પૂર્વ તૈયારી હોય એની ખરીદી હોય એનો સામાન પેક કરવાનો હોય કે લાઇસન્સ લેવા જવા માટેનો જે સમય ઘટતો હતો એમાં એને રાહત ચોક્કસ વાળી શકે છે મારેવાડી જે સીધો સવાલ આપને એ પૂછવા માગું છું કે ફેસલેસ સેવાની જે વાત કરવામાં આવી રહી છે વેબસાઈટની વિગતો આપવામાં આવી પરંતુ ક્યાંક આપને એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા ચાલી રહ્યો છે જે પ્રમાણે લોકોને માહિતગાર કરવા જોઈએ એ માહિતીનો અભાવ આજે પણ અરજદારોમાં છે ડુ યુ ફીલ દેટ આપની વાત સાચી છે કે સામાન્ય રીતે સરકારમાં જ્યારે જ્યારે પણ સારા કામ માટેની જાહેરાત ઉદ્ઘાટન કરવામાં આવતા હોય છે સો પ્રોગ્રામ આવતા પણ એમાં જે લોકો સુધી મેસેજ મળતો નથી આજે વેબસાઇટ કઈ ઉપયોગીતા છે ક્યાં ક્યાં એને કામ આવી શકે છે તો એના ઘણા બધા પ્રચાર માધ્યમો થઈ શકે જે ધારો કે ડોટ મીડિયા મારફત થઈ શકે પેપર મારફત થઈ શકે ઇવન ડોક્યુમેન્ટ જ્યારે એને મોકલવામાં આવે છે ત્યારે મેસેજ આપવામાં આવે છે સીએમનો એક લેટર મોકલવામાં આવે છે લાયસન્સ સાથે તો બુક સાથે તો એ પેજની પાછળના ભાગે પણ એની વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો જ્યારે પ્રિન્ટ ફી ભરાય છે તો ફીની અંદર પણ સાથે તમે વેબસાઇટો મૂકી શકાય જેથી બીજાને ઉપયોગી થઈ શકે એ જ રીતે લોકોને સુધી પહોંચવા માટે માધ્યમ ઘણા માધ્યમો છે જાહેરાતના માધ્યમ છે પેઇડ આઇટમ તરીકેના છે તો એ રીતે પણ થઈ શકે ડમી પ્રોગ્રામ થઈ શકે વેબસાઇટ ઉપયોગ કઈ રીતે કરવી શકે છે અથવા તો જે મોક ટેસ્ટ આપે છે એ રીતે મોક ટેસ્ટને પણ તમારે મૂકવું જોઈએ કે લોકોને ઉપયોગી થાય તો આવા ઘણા બધા માધ્યમો છે પણ એની ત્રુટી ઘણી બધી છે ઘણા બધા ધ્યાન દોરવામાં આવે છે પણ છતાંય હજી લોકોને જે જાણકારી મળવી જે નથી મળતી એ સાચી વાત છે હું તમને એક ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની એક જે વાત છે એના ઉપર એક થોડો ખુલાસો કરવા માંગુ છું કે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે જે ફેશલેસ ડ્રાઇવિંગ લાયસન્સ છે એની અંદર સરકાર દ્વારા જાહેરાત થઈ ગઈ છે કે અરજદારે આરટીઓ માં આવવાનું રહેતું નથી પણ વાસ્તવિકતા જે આરટીઓ કચેરીની છે જે કચેરીઓના અધિકારીઓની હું તમારી સાથે વાત કરું તો એની અંદર એવું છે કે તમે ફેસલેસની જે પ્રક્રિયા પૂર્ણ કરો પછી એના જે ડોક્યુમેન્ટ હોય છે કે જેમ કે તમારું ટિકિટ વિઝા પછી પાસપોર્ટ અને અહીંનું ડ્રાઈવિંગ લાઇસન્સ જે ચાલુ હોવું જોઈએ એ બધા ડોક્યુમેન્ટ ફિઝિકલી ત્યાં જમા કરાવવા જવું પડતું હોય છે અને જમા કરાયા પછી આપણે જ્યારે આરસી ફળદુ સાહેબ હતા વાહન વ્યવહાર મંત્રી ત્યારે સ્માર્ટ કાર્ડની જાહેરાત થઈ હતી અને સ્માર્ટ કાર્ડ જે આપવામાં આવતું હતું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જે આજે ફરીથી પાછું ડાયરીવાળું લાઇસન્સ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને ફી જે સ્માર્ટ કાર્ડના હિસાબે ફીનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડાયરીવાળું લાઇસન્સ હતું ત્યારે પાંચસો રૂપિયા ફી હતી અને સ્માર્ટ કાર્ડની જાહેરાત થઈ એની સાથે હજાર રૂપિયા ડ્રાઇવિંગ લાઇસન્સની ફી કરવામાં આવી હતી જે હજાર રૂપિયા અત્યારે હાલ લેવામાં આવે છે પણ ડાયરીવાળું લાયસન્સ જ આપવામાં આવે છે અને જે ફેસલેસ લાયસન્સ આપણે કહીએ છીએ કે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ ફેસલેસ એમાં અરજદારના સગાવાલાએ અથવા તો કોઈ પણ અન્ય વ્યક્તિએ ત્યાં આગાડી ફોર્મ જમા કરાવવા જવું પડતું હોય છે હવે અરજદાર જો ફોરેન હોય તો સમજી લો કે અમારા જેવા સહાયકની જરૂર પડે જી આ જ વસ્તુ સત્ય છે તો હરીશજી જે લોકો આપની પાસે આવતા હોય છે એ લોકો પણ એ જ વસ્તુ કહી રહ્યા છે કે ફેસલેસ સેવા છે પણ કેવા પ્રકારની ફેસલેસ સેવા છે કે જેમાં તમારે આરટીઓ માં તો જવું જ પડે છે હા તો હું એ જ કહેવા માંગુ છું કે ફેસલેસ નું જે કાયદેસરનું જે એની અંદર આપણે ત્રણ પ્રકારનું એ કરવામાં આવતું હોય છે એક પહેલા ડોક્યુમેન્ટ ચેક કરી અને એને સ્કૂટીની કરી પછી વેરીફાઈ અને એપ્રુવલ ત્રણ પ્રકારની કામગીરી કરવાની હોય છે કોઈપણ ફેસલેસ સેવામાં પણ એ સ્કૂટીની એ બધું કર્યા પછી ડોક્યુમેન્ટલી આ લોકો પાસે જાય તો જ એ લોકો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સમાં કરતા હોય છે નહીંતર એક લાઇસન્સ બેકલોગનું હું તમારી જોડે વાત કરું કે ભાઈ જે બે હજાર દસ પહેલાંના ડ્રાઇવિંગ લાઇસન્સો છે એને ફેસલેસમાં મૂકી દીધા છે કે ફેસલેસ એને બેકલોક કરવાનું કારણ કે જે એ વખતની કંપની હતી એ પૂરેપૂરો ડેટા લઈને જતી રહી હતી એટલે મેન્યુઅલી એક સાઈડમાં આપણે જઈ અને એને બધું અપલોડ કરવાનું હોય છે અપલોડ કર્યા પછી સાત દિવસની અંદર તે ફેસલેસ કામગીરી પૂર્ણ થયા થઈ જવી જોઈએ એની જગ્યાએ બબ્બે મહિના સુધી કોઈ પણ કામગીરી થતી નથી અને ફોટો પડાવવા માટે જેમ કે ઘણી આરટીઓમાં ફોટો પડાવવા માટે એમને બોલાવતા હોય છે પણ ખરેખર ફોટો જે એપ્લિકેશન કરતી વખતે ફોટોને સિગ્નેચર અપલોડ કરવામાં આવે છે એ જ એના આધારે જ એમને ફેસલેસની કામગીરી કરવાની હોય છે પણ આરટીઓ અધિકારીના મનસ્વી વલણના કારણે આ વસ્તુ થતી નથી

એ એક્ટ અને રૂલ્સ મુજબ શું આ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે ખરું મોટર ખાતું ખરેખર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મોટરવેકર એક્ટ ઓગણીસો અઠ્યાસી અને સેન્ટ્રલ મોટરવેકર રૂલ્સ ઓગણીસો નેવ્યાસી પ્રમાણે જ મોટરવેકર ડિપાર્ટમેન્ટનું સોફ્ટવેર બનાવવાની વાત છે હવે જયારે ભૂતકાળની અંદર બી આઉટસોર્સ કંપનીઓને આ કામગીરી આપવામાં આવી તારે એક્ટ ઓગણીસો કે સેન્ટ્રલ મોટર રોસ ઓગણીસો નેવ્યાસી ગુજરાત ગવર્મેન્ટ ટેક્સેશન એક્ટ કે ગવર્મેન્ટ નો સેન્ટ્રલ મોટર રોલ્સ ને ધ્યાને લીધા વગર આંખો મીચીને સોફ્ટવેર કોઈ રાજ્યનું આપણે ત્યાં મૂકી દેવામાં આવેલું એના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ હાલમાં પણ એવું છે કે એક્ટ રૂલ ને બહુ મહત્વ નથી આપતા કે ભાઈ એનઆઈસી વાળા એ સોફ્ટવેર બનાવ્યું છે એટલે સાચું જ હોય એટલે સોફ્ટવેર સો ટકા સાચું છે નહીં ઘણી ઘણા પ્રકારની ત્યાં આગળ જેને કહેવાય કે છટકબારી છે અને એ સોફ્ટવેર સો ટકા સાચું થયું નથી માટે સિક્યુરિટી આ સોફ્ટવેરમાં કોઈ સિક્યુરિટી છે જ નહીં તમે અવારનવાર મીડિયામાં કે અવારનવાર પેપરમાં વાંચજો કે સુરતમાં આ કૌભાંડ થયું ઘેર લાયસન્સ લાઇસન્સ મળી ગયા અમદાવાદમાં આ કૌભાંડ થયું ગાડી ઘેર પાસ થઈ ગઈ અરે ગાંધીનગરમાં તો એવું કૌભાંડ થયું હતું કે ઇમ્પોર્ટેડ ગાડી કુલ વીસ ઇમ્પોર્ટેડ ગાડી ટેક્સ ભર્યા વગર એક્ઝામટેડ થઈને વાહનને નંબરો પણ મળી ગયા હતા જો આ પ્રકારના સોફ્ટવેર બનાવવામાં આવતા હોય તો વાહન વ્યવહાર કમિશનર જે હાલમાં રાજેશ મંજુ છે એમની એવા પ્રકારની નીતિ છે કે એકચ્યુલી એ પોતે આ બાબતની અંદર કશું ધ્યાન રાખતા નથી આજે વાહન વ્યવહાર કમિશનરની આ ફરજ છે કે કઈ જગ્યાએ કૌભાંડ થયું એમાં સોફ્ટવેરની અંદર સિક્યુરિટી કેમ નથી તો તમે સિક્યોરિટીવાળું સોફ્ટવેર કેમ બનાવતા નથી તમે શા માટે છટકબારી થાય એવું સોફ્ટવેર બનાવીને મૂકી દો છો તેના કારણે આ કૌભાંડો થતા હોય છે એટલે વાહનવ્યવહાર કમિશનરની એ ફરજ છે એમને રાઉન્ડ લેવા જોઈએ અને રાઉન્ડ લઈને આવા સોફ્ટવેરોમાં કયા પ્રકારના સુધારા કરવાના છે અરજદારો ક્યાં ક્યાં હેરાન થાય છે એ જોવું જોઈએ અત્યારે વાહનવ્યવહાર કમિશનર એક જ વસ્તુ જુએ છે કે કયા કર્મચારીએ ભૂલ કરી એને ચાર્જશીટ આપો એને સસ્પેન્ડ કરો કયા ઇન્સ્પેક્ટરે ભૂલ કરી અને એને ચાર્જશીટ આપો એકચ્યુઅલી મોટરણા ખાતાની અંદર હાલની અંદર એકને દૂર પ્રમાણે કામગીરી કરવામાં આવે છે છતાં પણ ખોટી રીતે ચાર્જશીટો બી આપવામાં આવે છે ખોટી રીતે સસ્પેન્શનની કામગીરી બી કરવામાં આવે છે અને સોફ્ટવેર જે બનાવ્યું છે એ પ્રમાણે કામગીરી કરી હોય વાહન વાહનવિવા કમિશનરના પરિપત્રો પ્રમાણે કામગીરી કરી હોય તો પણ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે એટલે સો ટકા સોફ્ટવેર મોટરવાના ખાતાનું એક પણ સફળ થયું નથી

પરંતુ વાસ્તવિક રીતે એવું થતું નથી એ હકીકત છે એ વખતે ઘણી રજૂઆતો પણ મોકલેલી છે કે તમે ફર્સ્ટ ફેઝ ફર્સ્ટ બેઝ સર્વિસ ઉપર તમે એને એપ્રૂવ કરો જ્યાં સુધી એક્ઝામ્પલ તરીકે એક તારીખના ડોક્યુમેન્ટ જેટલા હોય એને એપ્રૂવ ન થાય ત્યાં સુધી બીજી તારીખના કોમ્પ્યુટર ઓટોમેટિક ન લેવું જોઈએ અથવા જો એમાં કોઈ વાંધો હોય તો એ અરજદારને ખબર પડવી જોઈએ કે ભાઈ તમારું અરજી મળેલી છે પણ આટલા ડોક્યુમેન્ટ અથવા આમાં વિગત ઘટે છે તો એક જુદી વસ્તુ છે પરંતુ મનસ્વી રીતે કોઈના જેના ઓળખીતા હોય એના ડોક્યુમેન્ટ એપ્રુવ કરવામાં આવે અથવા તો જેને ઓળખાણ નથી અને એપ્રુવ ના કરવામાં આવે એક બહુ ગંભીર ફરિયાદ છે આમાં કંઈ આમાં કંઈ એવું કે તપાસ કરે કે નહીં કરો તો હકીકતમાં તમે રેકર્ડ છે કોમ્પ્યુટર રેકર્ડમાં તરત ખબર પડે કે આ એક તારીખને કેટલા ડોક્યુમેન્ટ થયા પાંચ તારીખને કેટલા વહેલા થયા પછી કેમ નથી થયા તો આ जी, ફેસલેસ जी, 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 जी,

પણ એ જાહેરાત કર્યા પછી તે કેટલા અંશે એ જે જાહેરાત કરી દે એનું પૂરેપૂરું કામ થાય છે કે નહીં એની ચોક્કેસ તકેદારી લેવી જોઈએ જેથી આ બધી સમસ્યાઓનો અંત આવી શકે છે જેમ કે કેશલેસ જાહેરાત કરી જાહેરાત કરી દે છે

લોકોને ઘરે બેઠા કામ થઈ શકે આરટીઓના તેના માટેની છે પરંતુ આમ છતાં પણ હજી પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે જ્યાં આપણે વર્ષો પહેલા હતા આજે પણ આપણે ત્યાં જ છે કેમ જ્યારે પણ આરટીઓમાં કોઈ પણ પ્રોજેક્ટ લાવવામાં આવે છે તેનું બાળ મરણ થઈ જતું હોય છે મોટર ખાતામાં ડિજિટલ ઇન્ડિયાના નામે નવા નવા સોફ્ટવેર અને નવી નવી સિસ્ટમ અમલમાં મૂકવાના પ્રયત્નો ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું થી શરૂ કરી ને આજ દિન સુધી ચાલુ જ છે હવે તમે જે કીધું કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટ નવો મૂકે છે અને એનું બાળ મણ જેવું થઈ જાય છે એ થવાનું કારણ એ જ છે કે ભૂતકાળની અંદર ને હાલમાં પણ હજુ બી થી કામ કરવામાં આવે છે જે કંપનીઓએ ભૂતકાળની અંદર ખોટા કામ કર્યા હોય બ્લેક લિસ્ટ માં મુક્યા હોય એવી કંપનીઓને ફરીવાર કામગીરી આપવામાં આવે છે માનો કે હાલની અંદર જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે જેને આપણે સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કહીએ છીએ બરાબર છે બહુ ઉમળકા ભેડ ઓગણીસો અઠાણું નવ્વાણું એશિયા ફર્સ્ટ ઇન ગુજરાત આ રીતે આપણે શરૂઆત કરેલી મોટા ખાતામાં અમદાવાદ ખાતે પરંતુ એ જે સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ ભૂતકાળની અંદર બી અનેક વખતે એવી સમસ્યા ઊભી થઈ હતી કે ભાઈ ખરાસ થઈ ગયા છે તમે આજની તારીખમાં વાહન વિભાગ કમિશનરને અથવા આરટીઓને પૂછો કે ભાઈ લાયસન્સ છે તે એવું કહેશે કે ભાઈ લાયસન્સ ખરાસ થઈ ગયા છે તો આ લાયસન્સની કામગીરી તમે આપી કોણે કોને આઉટસોર્સને જી અત્યારે પણ આ લાયસન્સની કામગીરી જે આઉટસોર્સ ને આપવામાં આવેલી છે આરસી બુકની કામગીરી આઉટસોર્સ ને આપવામાં આવી છે એના કારણે એનું થાય છે નોટ એમ્પ્લોયી આજે આપણી પાસે પ્રેસ ગવર્મેન્ટનું મોટા મોટું ભૂતકાળમાં જયારે મેન્યુઅલી કામગીરી થતી હતી ત્યારે લાખોની સંખ્યામાં લર્નિંગ લાયસન્સ લાખોની સંખ્યામાં મેન્યુઅલી લાયસન્સ લાખોની સંખ્યામાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ લાખોની સંખ્યામાં એના ફોર્મ આપણે પ્રેસ પાસે કામ કરાવતા હતા સરકારે પ્રેસ એનું પોતાનું એકમ છે એનું પોતાનું ગવર્મેન્ટનું છે એને આ જો કામગીરી આપ આપે તો ઓટોમેટિકલી આ સમસ્યા દૂર થઈ જે લાખોની સંખ્યાની ની અંદર સ્માર્ટ કાર્ડ આપણે કેમ ના બનાવી શકીએ સરકાર કેમ લાયસન્સ પોતે ના બનાવી શકે અને પોતે દરેક આરટીઓને આપી ના શકે આપણે આઉટસોર્સને આપીએ છીએ માથે એનું બાળબરણ થાય છે જો આ પ્રથા બંધ કરવામાં આવે અને પરિવાર જે લીથોપ્રેસ છે ગવર્મેન્ટનું મોટામાં મોટું એકમ એને જો આ કામગીરી આપવામાં આવે તો હું એવું માનું છું કે આ બાર મળણ કે આવા લાયસન્સો ઘટવાનો પ્રશ્ન મોટરના ખાતામાં ક્યારેય ઊભો ન થાય મારે વાળે જે આપની પાસે આવવા માંગીશ કે ફેસલેસ સુવિધા જો કોઈ અરજદાર યુઝ કરવા માંગતો હોય ઉપયોગ કરવા માંગતો હોય તો એના માટે ધ્યાનમાં લેવા જેવી કેટલી બાબતો છે કઈ એવી બાબતો છે કે જે એને ધ્યાનમાં લેવી જ પડે તો એને જે ફેસલેસ એપ્લિકેશન કરતા પહેલા એની પાસે ડોક્યુમેન્ટ તૈયાર હોવો જોઈએ અને એની જાણકારી લેવી જોઈએ સપોઝ કે મારે વાહન ટ્રાન્સફર કરાવવું છે અથવા તો મારે ડ્રાઈવિંગ લાઇસન્સ લેવું છે ચેક ચેકલિસ્ટમાં કયા કયા ફોર્મ જોઈએ સપોઝ કે વાહન ટ્રાન્સફર કરાવવું છે તો મારી પાસે પીયુસી સર્ટિફિકેટ હોવું જોઈએ વીમા સર્ટિફિકેટ વેલિડ હોવું જોઈએ તો જો તમે એપ્લિકેશન અપલોડ કરવા માગતા હોય અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા તો ઘણી વ્યક્તિ આવું દઈશું તમારી જાણકારી ના હોય ને પીયુસી સર્ટિફિકેટ ના હોય તો તમે ઊભા રહી જઈ શકો એટલે સ્વાભાવિક છે કે અરજી કરતાં પહેલાં ડોક્યુમેન્ટ પોતે પોતાની પાસે તૈયાર રાખવા જોઈએ અને ત્યાર પછી એના પર ટ્રાય કરવું જોઈએ ત્યાર પછી એને એપ્લાય કરવું જોઈએ પછી બીજું ફી ભરવાનું જ્યારે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ જાય પછી વિન્ડો ખુલે છે જે તમારે પેમેન્ટ માટેની ત્યારે તમને કહેવામાં આવે છે કે તમે જે ફી ભરો છો એ તમે જ્યારે સમજો અને જોઈને ભરો જો ખોટી ભરવામાં આવશે તો તમને નોટ રિફંડેબલ એ વોર્નિંગ પણ આવતી હોય છે એટલે જે તમે સપોઝ કે જે આરટીઓ સિલેક્ટ કરવાના છે જે ઓફિસ સિલેક્ટ કરો છો એ જુલ્લેક્શન કયું છે એ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે કે નહીં એ કર્યા પછી એમાં ખામી રહી ગઈ હોય અને જો તમે ફી ભરી દો તો ઘણી વખત તમારી ફી પણ લેફ થતી હોય છે એટલે આવી બાબતોને પણ તમારી તકેદારીપૂર્વક ધ્યાનમાં રાખવી જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ એવું જ છે કે તમારું બર્થ સર્ટિફિકેટ છે આધાર કાર્ડ છે ફોટો છે સિગ્નેચર છે પછી મેડિકલ સર્ટિફિકેટ જે આવે ધારો ડાઉનલોડ કરીને પછી એને મેડિકલ સર્ટિફિકેટ ડોક્ટરી સહી કરીને અપલોડ કરવાનું છે આપ જણાવશો કે આ આરટીઓની આંટી ગોટી સરકાર જેટલી સરળ કરવા માંગે છે એ એટલી જ જટિલ થતી જાય છે ફેસલેસની વાત કરો ડ્રાઇવિંગ લાઇસન્સની વાત કરો લર્નિંગ લાઇસન્સની વાત કરો ડોક્યુમેન્ટ્સની વાત કરો તો સરકાર જેટલું અરજદારો માટે ગુજરાતીઓ માટે અમદાવાદીઓ માટે સારું કરવા જતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ પ્રક્રિયા વધારે જટિલ બની જતી હોય છે હરેશજી એનું મુખ્ય કારણ હું તમને સમજાવું કે જેમ કે અત્યારે લર્નિંગ લાઇસન્સમાં કોમ્પ્યુટરાઈઝ એક્ઝામ આપવાની હોય છે હવે એ જે એક્ઝામ આપવાની હોય છે એમાં સમજી લો કે આપણે ત્યાં કોમ્પ્યુટર યુગ છેલ્લા દસ પંદર વર્ષથી આપણે કોમ્પ્યુટરના યુગ છોકરાઓને માહિતી મળતી થઈ છે આજે એની પહેલાંની ઉંમરના ગણો તો સમજી લો કે પિસ્તાલીસ વર્ષથી ઉપરની જે લોકો હોય છે એ લોકોને કોમ્પ્યુટર વાપરતા આવડતું નથી માટે પહેલાં તો આવા પ્રશિક્ષણના કાર્યક્રમો કરવા જોઈએ આવી જાહેરાતો કરવી જોઈએ એને કેવી રીતે અરજદારે કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે તેની માહિતી ચોક્કસ પ્રજા સુધી પહોંચાડવી જોઈએ ત્યારબાદ જો આવી રીતે કરવામાં સો ટકા સારી વસ્તુ કરવા જાય છે સરકાર અને ગુજરાત માટે સંપૂર્ણ ગુજરાત માટે કરવા જાય છે નહીં કે ફક્ત અમદાવાદ માટે પણ સમજી લો કે ગામડાઓમાં આજે પણ જે આપણો ભણેલો વર્ગ ખૂબ જ ઓછો છે જેના કારણે આવી બધી સમસ્યાઓ થતી હોય છે કોમ્પ્યુટરની અંદર એક એક સ્ટેપ વારાફરતી આપણે અંદર એ પેલું જેમ સિસ્ટમમાં આપણે પૂછતા જાય એમ આપણે અપલોડ કરતું જવાનું હોય છે ત્યારે કઈ રીતે એની કેટલા કેજીમાં કયું ફોલ્ડર કેવી રીતે એનો ઉપયોગ કરવો આની ચોક્કસપણે પ્રજા સુધી પૂરી માહિતી પહોંચાડવામાં આવે તો આવી નાની મોટી સમસ્યાઓ અને પછી જો આવું કરવામાં આવે તો આવી નાની મોટી સમસ્યાઓ ઓટોમેટિક દૂર થઈ જાય જી બિલકુલ પાટણવાડાજી આપણી પાસે આવવા માગીશ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ફેસલેસ સુવિધા છે પરંતુ ફેસલેસ સુવિધામાં પણ ડેટા એપ્રૂવની વાત હોય કે પછી જે ડોક્યુમેન્ટ્સ હોય તેના વેરીફિકેશનની વાત હોય એ બધું હજી સુધી પણ ક્લિયર કરવામાં ન આવ્યું ફી ભરવી છે કેવી રીતે ભરવાની છે અધકચરી જે માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એમાં ક્યાંક ને ક્યાંક ડૂયુ ફીલ ધેટ કે આરટીઓ અને સરકાર તરફથી નિષ્ફળતા છે સરકારે પ્રયત્ન કર્યો પરંતુ મોટર અરજદારો હેરાન થવાનું કારણ શું છે કે ભાઈ ફેસલેસ કામગીરીનો અમલ કરવાનો પ્રયત્ન કર્યો હવે ફેસલેસ કામગીરીની અંદર એકચ્યુઅલી જે ઓનલાઈન પ્રક્રિયા છે એ એટલી બધી સરળ નથી બીજી વસ્તુ વેબસાઇટ એની સરળ નથી કોઈ પણ વેબસાઇટ કોઈપણ ડિપાર્ટમેન્ટની એટલી સરળ હોવી જોઈએ કે સામાન્ય કોમ્પ્યુટર જાણનાર વ્યક્તિ પણ એને ઈઝી ગોઈંગલી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકે પણ બહુ કોમ્પ્લિકેટેડ વેબસાઇટ બનાવેલી છે જ્યારે પણ બનાવી છે ત્યારે અવારનવાર એની રજૂઆત કરવામાં આવેલી છે બીજી વસ્તુ કે ફેસલેસ કામગીરી કર્યા પછી પણ માન કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભૂતકાળ ભૂતકાળની અંદર પાટણવાળાજી આપ આરટીઓ એસોસિએશનમાં રહી ચૂક્યા છો આપ તરફથી જો એવું કહેવામાં આવે છે કે બહુ કોમ્પ્લિકેટેડ છે જો આપ તરફથી એવું કહેવામાં આવે છે તો જે લોકો નથી ભણેલા

અને એને ખાલી ટચ જ કરવાનું હોય બીજું કશું કરવાનું જ ના હોય તો ગવર્મેન્ટે જ્યારે અભણ પ્રજા હોય કે જેને કોમ્પ્યુટરનું નોલેજ નથી બરાબર છે જે વાંચી શકતો નથી બરાબર છે તો એવી વ્યક્તિઓ માટે આવી એક ભરતી કરીને અલગ પ્રકારનું કોમ્પ્યુટર સિસ્ટમ અલગ પ્રકારનું સોફ્ટવેર બનાવવું જોઈએ જેથી કરીને અભણ માણસ પણ એનો લાભ લઈ શકે અને સિસ્ટમ તો ફેલ ગયેલી જ છે કારણ કે આજે તમે એક વસ્તુ હું તમને કહી દઉં કે ભૂતકાળની અંદર હજુ બી એ ચાલુ જ છે કે તમે આજે તમારે ચાર સત્તા નંબર જોઈએ છે એટલે તમે ઓનલાઈન એના પૈસા ભરો છો હવે ઓનલાઈન પૈસા ભર્યા પછી તમારો નંબર આવતો નથી અને તમે પાંત્રીસ હજાર રૂપિયા લગીને ઓફર કરી ચાર સત્તા માટે કોઈ ચાલીસ હજારનો ઓફર કરી એટલે ચાલીસ હજાર વાળાનો નંબર મળી ગયો પાંત્રી હજાર રૂપિયા તમને જે રીતે તમે પૈસા સરકારમાં ઓનલાઈન જમા કરાયા છે એ રીતે પરત કરવાનો વાહન વ્યવહાર કમિશનરનો સરકારનો પરિપત્ર છે આજે કરોડો રૂપિયા સરકારે પરત કર્યા નથી હજુ પણ ઘણા અરજદારો ધક્કા ખાય છે કે ભાઈ આ મારા પાંત્રીસ હજાર રૂપિયા ક્યારે પાછા આવશે અથવા મારા દસ હજાર રૂપિયા ક્યારે પાછા આવશે એટલે આનું મોનિટરિંગ થવું જોઈએ સરકારની અંદર એનું મોનિટરિંગ કરવા માટે કોઈ સિસ્ટમ જ નથી જો સિસ્ટમ બનાવવામાં આવે મોનિટરિંગ કરવાની કે ભાઈ એકચ્યુલી આ સોફ્ટવેર બનાવ્યું છે એમાં કોઈ ખામી રહી જવા પામેલી છે

એપ્લિકેશન જ્યારે તમારી કમ્પ્લીટ એપ્લિકેશન થાય છે લોગિંગ અપલોડ થઈ જાય પછી પછી છેલ્લે વિન્ડો ખુલે છે ફી ભરવા માટેની ફી માટે એસેસમેન્ટ ઓટો એસેસમેન્ટ છે એટલે એમાં અરજદારે નક્કી કરવો નથી હોતો કે કેટલી ફી ભરવાની થાય છે એ તો ઓટોમેટિક અંદર જે તમે ચેન્જ ઓફ એડ્રેસ માટે છે અથવા ડુપ્લિકેટ લાઇસન્સ છે અથવા તો તમારું લાઇસન્સ રિન્યુઅલ છે એ પ્રમાણે એસેસ થઈને જ આવતી હોય છે પરંતુ એમાં વોર્નિંગ એક આપવામાં આવે છે કે તમે જે એપ્લિકેશન કરી છે અને જે ડિટેલ ભરી છે બરાબર છે જો બરાબર હોય તો તમારે વાંધો નથી નહીં તો જો તમે ખોટી એમાં માહિતી આપી અથવા તો એ કંઈ જો એપ્લિકેશન પ્રોપર લોગિંગ ના થયું હોય તો ફી ભરી તમારી જતી રહેતી હોય છે પરંતુ આ બાબતમાં તકેદારી એમ જેમ આપણે રાખીએ છીએ બીજા આપણે કોઈને પેમેન્ટ આપતી વખતે જેમ રાખીએ છીએ આમાં જ રાખવાની તો જરૂરિયાત છે જ કે આપણા પોતાના પૈસા છે પૈસા ભર્યા પછી પાછા મળતા નથી એ હકીકત છે પરંતુ જે અમને કહ્યું એમ કે મોનિટરિંગની જરૂરિયાત છે તો આજે જ્યારે જ્યારે સિસ્ટમ મૂકવામાં આવે છે ત્યારે ચાલુ કર્યા પછી પણ લોકોના ફીડબેક લેવા જોઈએ કે ભાઈ આમાં તમને શું તકલીફ પડી છે અને તકલીફ પડ્યા પછી એમાં શું એના ઉપાયો છે એ પણ માગો એમની પાસે અથવા ઉપાયો ન આપી શકતા હોય તો આપણે એની જાતે સ્વયં એના ઉકેલ માટેનું સોલ્યુશન કાઢી અને સોફ્ટવેર ચેન્જ કરાવતા રહેવું પડે કારણ કે સોફ્ટવેરમાં એવું નથી કે એક વખત બન્યા પછી કમ્પ્લીટ હોતું જો થતું જ હોય છે પરંતુ એમાં ઘણી વખતે થોડી ઘણી ઘણી બધી ભૂલો રહી જતી હોય છે તો આ ભૂલો સુધારવા માટેની એક તક લોકોને પણ આપવી જોઈએ એની પાસેથી વ્યૂ પણ લેવા જોઈએ અને એનું ઝડપથી અમલીકરણ થવું જોઈએ સારી આપની પાસે આવવા માંગુ છું આપ જણાવશો જી એ દોસ્તુ એ કે ભાઈ મોનિટરિંગ મેં આ જેમ પહેલાં કીધું કે સરકાર નિર્ણય લઈ લીધો પ્રજાના હિત માટે પ્રજાલક્ષી નિર્ણય કહેવાય કે ભાઈ ફેસલેસ સિસ્ટમ એ પ્રજાલક્ષી નિર્ણય લેજે એને ફેસલેસ કરવાથી ક્યારે પણ આર ટીઓમાં ધક્કો ખાવો નથી પડતો તેના સમયનો બચાવ થાય છે પણ એ ફેસલેસ સિસ્ટમની જાહેરાત કર્યા પછી જેમ કે અગાઉ મેં વાત કરી કે ભાઈ એની દેખરેખ કે ભાઈ ખરેખર વાસ્તવિકતા પ્રજા વચ્ચે ફેસલેસ થાય છે કે કેમ જેટલી સુવિધાઓ ફેસલેસ કરી દે એમાંથી કેટલી સુવિધાઓમાં કેટલી અડચણ ઊભી થઈ છે અને અડચણ ઊભું થવાના કારણો તો જેમ કે અત્યારે વાહન જે બે હજાર દસ પહેલાંના વાહનો છે એના આરસી જે અત્યારના હાલ વાહન ફોર્મમાં એનો સમાવેશ નથી તો એને બેકલોક કરાવવું પડતું હોય છે તો બેકલોક કરાવતી વખતે બે હજાર દસ સુધીના વાહનો જે છે બે હજાર દસ પછી તો એ વાહનોમાં એની કોમ્પ્યુટરાઈઝ ડેટા એન્ટ્રી અપલોડ કરી દેવામાં આવી છે એક ચોક કોન્ટ્રાક્ટર દ્વારા જે સરકારી કોન્ટ્રાક્ટ નક્કી કરીને એમને કરાવેલું છે એની અંદર તમે આજે કોમ્પ્યુટરમાં એ ડિટેલ નાખવા જાઓ તો એક એરર આવે છે ટેક્સ ક્લિયર એરર હવે ટેક્સ ક્લિયર એરર આરસી બુકના પાનાની અંદર જે એમાઉન્ટ લખેલી હોય છે છતાં પણ અરજદારે આરટીઓમાં ટેક્સ ક્લિયર કરાવવા માટે આવવું પડતું હોય છે અને જો અરજદારને આવું ના હોય તો એની એક પ્રક્રિયા છે કે જેની અંદર મોબાઈલ નંબર નાખવાનો અને આખો ચેચિસ એન્જિન નંબર નાખવાનો હોય

આરટીઓના કર્મચારીઓને અધિકારીઓએ પણ આવકારી છે પણ એની અંદર ક્યાં ક્યાં શું છે તેનું ચોક્કસ મોનિટરિંગ કરવામાં આવે જે જે અરજી એપ્લિકેશન જે એડ કરવામાં આવેલી છે એમાં એક સારું ગવર્મેન્ટનું પગલું છે લોકો સુધી પહોંચે લોકોને જાણકારી મળી રહે એના માટેના જે જાહેરાતો છે અથવા તો લોકો વચ્ચે જેને એને કહેવાની જરૂરિયાત છે તો લોકો એને

આપ ત્રણેય ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર પરંતુ સવાલ આવીને એ જ ઊભો રહે છે કે પહેલાં પણ આપણે જ્યાં હતા અત્યારે પણ આપણે ત્યાં જ છે આરટીની આરટી ગુટીમાંથી આજે પણ આપણે બહાર નથી આવી શક્યા ફેસલેસ સુવિધાની વાત કરવામાં આવી પરંતુ આ કેવી ફેસલેસ સુવિધા કે જેમાં આપણે આરટીઓમાં તો ધક્કા ખાવા જ પડશે ઇન્વાઇટેડ કોમામાં કહી શકાય કે સહાયકની આપે મદદ લેવી જ પડશે પરંતુ સાથે સાથે જો એના દુરુપયોગ છે તો સાથે સાથે તેના ઉપયોગ પણ એટલા જ છે કે જે પ્રમાણે સરકાર તરફથી એક પગલું ભરવામાં આવ્યું કે જેમાં ડિજિટલ ઇન્ડિયાના ઓથા હેઠળ ફેસલેસ સુવિધાને લાવવામાં આવી પરંતુ હા કેટલીક ડિફિકલ્ટ જે સોફ્ટવેર હતું તેના કારણે હજી પણ લોકોને એ તકલીફ તો પડી જ રહી છે

જો ઓનલાઈન રજિસ્ટ્રેશન ના તમને મૂંઝવણ છે શું તમે આરટીઓ વિભાગની ફેસલેસ સેવાથી માહિતગાર છો શું તમે જાણો છો ફેસલેસ અરજી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ ડુપ્લિકેટ લાયસન્સ બનાવવા સહિતની સચોટ માહિતી thank you